हेलो फ्रेंड्स, तो अत्यार सुधी आपणे प्रक्रियाक्रम અને આણ્વિકતા આ બંને ટોપિક સેપરેટલી અને વ્યવસ્થિત રીતે જોઈ લીધા। આણ્વિકતામાં આપણે એ જોયું કે જે અણુ પરમાણુ અને આયનની સંખ્યા છે કે જે એક સાથે અથડામણ અનુભવે છે અને જો પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા હોય તો એને જ આપણે શું કહીએ છીએ, એને જ આણ્વિકતા કહીએ છીએ। અને પ્રક્રિયાક્રમમાં આપણે એવું જોયું કે જ્યારે પ્રક્રિયાક્રમની આપણે વાત કરીએ છીએ તો એ વેગ નિયમ પરથી તારવી શકીએ છીએ અને વેગ નિયમ તારવવા માટે આપણે પ્રેક્ટિકલી વેગ જે અભિવ્યક્તિ છે એ તારવવી પડશે। તો આ બંને રાશિઓ આપણે જોઈ એમાં પહેલો જ આપણે હવે તફાવત એ લખી શકીએ કે જે પ્રક્રિયાક્રમ છે એ કેવી રાશિ છે। તો અહીંયા આપણે પહેલો તફાવત કહી શકીએ કે પ્રક્રિયાક્રમ એટલે કે ઓર્ડર ઓફ ધી રિએક્શન એ કેવી રાશિ છે, પ્રાયોગિક રાશિ છે। જ્યારે આણ્વિકતા શું છે, તો કે આણ્વિકતા એ તો સૈદ્ધાંતિક છે, આણ્વિકતા એ સૈદ્ધાંતિક રાશિ છે। કઈ રીતે, તો કે પ્રક્રિયાક્રમ આપણે એવી રીતે એમનેમ નક્કી નથી કરી શકતા, એના માટે વેગ સમીકરણે તારવવું જ પડે છે। જ્યારે આપણે આણ્વિકતાની જો વાત કરીએ તો આણ્વિકતા કઈ રીતે આપણે તારવી શકીએ છીએ, તો આણ્વિકતા આપણે ઓન પેપર જોઈ શકીએ છીએ કે યસ આ પ્રક્રિયા છે, પ્રારંભિક પ્રક્રિયા છે, આમાં પાર્ટિસિપેટ કરતા અણુ પરમાણુ આયનની સંખ્યા આટલી છે, તો એને આપણે આણ્વિકતા કહીએ છીએ। તો આ આણ્વિકતા છે કે જે સૈદ્ધાંતિક રાશિ। બીજું આપણે એ કહી શકીએ, જો તમને યાદ હોય તો પ્રક્રિયાક્રમમાં છેલ્લે આપણે એવું કીધું હતું કે પ્રક્રિયાક્રમ એ અપૂર્ણાંક હોઈ શકે અથવા તો શૂન્ય પણ હોઈ શકે છે, એટલે કે પ્રક્રિયાક્રમ પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક અથવા શૂન્ય હોઈ શકે। પરંતુ આપણે જો આણ્વિકતા વિશે વિચારીએ તો શું આણ્વિકતા એ અપૂર્ણાંક થઈ શકે, એટલે આપણે શું એવું કહી શકીએ કે અડધો પરમાણુ અને અડધો આયન એકબીજા સાથે અથડામણ અનુભવે છે? નહીં, એ શક્ય નથી। એનો મતલબ એવો કે જ્યારે આપણે આણ્વિકતાની વાત કરીશું તો સંપૂર્ણ અણુ અથડામણ અનુભવતો હશે, તો અણુમાંની કોઈ ચોક્કસ સંખ્યા ફિક્સ હશે અને એનો મતલબ એવો થયો કે કોઈ ચોક્કસ પૂર્ણ સંખ્યા મળશે। બીજું શું એ શૂન્ય થઈ શકે? આપણે એવું કહી શકીએ કે કોઈ અણુઓ અથડાતા નથી, કોઈ અણુઓ વચ્ચે કંઈ પણ થયા વિના ડાયરેક્ટ પ્રોડક્ટ બને છે, ઝીરો અણુઓની અથડામણથી પ્રોડક્ટ બને છે? નહીં, એ પણ શક્ય નથી। એનો મતલબ કે હંમેશા ધન પૂર્ણાંક હશે, એટલે કે આણ્વિકતા શું હોવું જોઈએ, ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, ધન પૂર્ણાંક સંખ્યા હશે, હોય અપૂર્ણાંક હોઈ શકે નહીં। ત્રીજો આપણે તફાવત એ લખીએ છીએ કે જો આણ્વિકતાની વ્યાખ્યા યાદ કરો, આણ્વિકતાની વ્યાખ્યામાં પહેલો શબ્દ શું હતો, પહેલો શબ્દ એમાં હતો પ્રારંભિક પ્રક્રિયા, આપણે એને અંડરલાઈન પણ કરેલું હતું કે પ્રારંભિક પ્રક્રિયા હોય તો જ એની આણ્વિકતા આપણે શોધી શકીએ છીએ। પરંતુ પ્રક્રિયાક્રમ તો આપણે જટિલ પ્રક્રિયાઓની પણ શોધી શકીએ છીએ, એનો મતલબ કે આણ્વિકતા માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય, એટલે આપણે લખીશું આણ્વિકતા માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકાય, જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી, એટલે કે આણ્વિકતા આપણે એની શોધી શકતા નથી, જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા શોધી શકતા નથી। પરંતુ પ્રક્રિયાક્રમ આપણે જટિલ પ્રક્રિયા માટે પણ મેળવી શકીએ છીએ, પ્રક્રિયાક્રમ કે જટિલ પ્રક્રિયા માટે પણ મેળવી શકીએ। તો આ આપણે તફાવત કીધું અને લાસ્ટ તફાવતમાં આપણે એમ કહી શકીએ, તફાવત તો નહીં પરંતુ એક અગત્યનો પોઈન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે યાદ રાખીશું, ઘણી બધી પ્રક્રિયાઓમાં આપણે આ વાપરવાના છીએ। તફાવતમાં આપણને કીધું છે કે હવે જટિલ પ્રક્રિયા છે, આપણે તો એમ કીધું કે ડાયરેક્ટ જટિલ પ્રક્રિયાઓની આણ્વિકતા શોધી શકતા નથી, તો એની શોધીએ તો કઈ રીતે શોધાય, તો કે જટિલ પ્રક્રિયાઓમાં જે ધીમો તબક્કો છે ને એ તબક્કામાં જે ધીમા તબક્કાની જે આણ્વિકતા છે એને આપણે જટિલ પ્રક્રિયાની આણ્વિકતા કહીએ છીએ, આવું આપણે અગાઉ લખેલું હતું। તો સેમ અહીંયા આપણે એવું કીધું છે, કહેવાના છીએ કે જટિલ પ્રક્રિયા માટે જે ધીમો તબક્કો છે તે તબક્કાની આણ્વિકતા પ્રક્રિયાની આણ્વિકતા થશે,
અને પછી જે આપણને આપેલું છે ઇમ્પોર્ટન્ટ છે અને હવે આપણને એવું આપેલું છે કે જે ધીમા તબક્કાની આણ્વિકતા છે એ જ એનો પ્રક્રિયાક્રમ જેટલો હોય છે એટલે કે આણ્વિકતા ધીમા તબક્કા માટે આણ્વિકતા અને અને પ્રક્રિયાક્રમ સમાન હોય છે याद रखना चाहिए कि जारे पर प्रारंभिक प्रक्रियाओं की आपने बात करता होइशू अथवा तो धीमा तबक्को छे वो कहता होइशू त्यारे आपने ये लगीशू कि आण्विकता ने एनो प्रक्रियाक्रम आ समान तो आ आपने अहींया तफावत जोयो कि प्रक्रियाक्रम अने आण्विकता वच्चे मेन जे डिफरेंस छे ए तफावत शू छे मेन डिफरेंस पहेला पण आपणे प्रक्रियाक्रम अने आण्विकता ने सेपरेटली जोया अने हवे एनो तफावत जोयो तो अहींया आण्विकता अने प्रक्रियाक्रम आ पूरु थई छे આપણે કયા ટોપિકમાં સ્ટાર્ટ કરેલું હોય તો તમને યાદ હોય તો આપણે સાંદ્રતાનો જે વેગ અચળાંક પર અસર છે એની અંદર આપણે આ સ્ટાર્ટ કરેલું હતું એની અંદર શરૂઆતમાં યાદ કરો તો વેગ નિયમ જોયું હતું વેગ નિયમ પરથી આપણને બે રાશિઓ મળી વેગ અચળાંક અને પ્રક્રિયાક્રમ અને પ્રક્રિયાક્રમ જેવી ત્રીજી રાશિ એ આણ્વિકતા જોઈ અને અહીંયા આપણે આ ત્રણે ત્રણ કમ્પ્લીટ કર્યું હવે આગળનો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ જે છે સંકલિત વેગ સમીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ